Hello everybody, મારું નામ વ્યોમા છે એન્ડ આઈ એમ હિયર ટુ ગીવ અ બ્રીફ ઇનસાઇટ ઓન વન ઓફ ધ મોસ્ટ ફેસિનેટિંગ ડેસ્ટિનેશન ધ કેનેડિયન રોકીઝ. કેનેડાના એક્સ્ટ્રીમ વેસ્ટમાં એલ્બર્ટા પ્રોવિન્સમાં કેનેડિયન રોકીઝ માઉન્ટેન રેન્જ આવેલું છે. આ કેનેડિયન રોકીઝ ઓફર્સ સ્ટનિંગ લેન્ડસ્કેપ્સ ઓફ ટાવરિંગ પીક્સ, ગશિંગ રિવર્સ, થિક ફોરેસ્ટ એન્ડ ટર્કોઇઝ બ્લુ લેક્સ. કેનેડિયન રોકીઝમાં 5 નેશનલ પાર્ક્સ કવર થાય છે, બેન્ફ, જેસ્પર, યોહો, કુટિને એન્ડ વોટરટન. આમાંથી જે મોસ્ટ વિઝિટેડ નેશનલ પાર્ક છે એ છે બેન્ફ નેશનલ પાર્ક એન્ડ યોહો નેશનલ પાર્ક. બેન્ફમાં આપણે જે સાઇટ સીઈંગ માટે જઈએ છીએ એમાંના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે બોવ લેક, ધ મોરાયન લેક. મોરાયન લેક એ બ્લુ કલરના અલગ અલગ ડિફરન્ટ શેડ્સને રિફ્લેક્ટ કરે છે. મોરાયન લેક ઇઝ ધ બેસ્ટ પ્લેસ ટુ વિઝિટ ઇન ધ બેન્ફ નેશનલ પાર્ક. નેક્સ્ટ કમ્સ ઇઝ ધ બેન્ફ ગોન્ડોલા. બેન્ફ ગોન્ડોલા આપણને બેન્ફના સલ્ફર માઉન્ટેનના ટોપ ઉપર લઈ જાય છે અને ત્યાં પીક ઉપર ફરતે 360 ડિગ્રીઝનું બોર્ડ વોક બનાવ્યું છે જેના પર યુ કેન વોક એન્ડ સી ધ બ્યુટિફુલ વ્યૂઝ ઓફ ધ બેન્ફ નેશનલ પાર્ક એન્ડ ધ બેન્ફ ટાઉન. બેન્ફ ટાઉનથી 5 કિલોમીટર દૂર આવેલું છે લેક મિનેવાકા. ધીસ લેક ઇઝ ધ બિગેસ્ટ લેક ઇન ધ નેશનલ પાર્ક. બેન્ફથી 1 કલાક દૂર આવેલું છે ધ લેક લુઈ, વિચ ઇઝ કોલ્ડ ધ જ્યુઅલ ઓફ ઓલ ધ લેક્સ. આ લેક આઈસ કેપ્ડ માઉન્ટેન્સની વચ્ચે લોકેટેડ છે અને ઇટ ઇઝ અ ગ્લેશિયલ ફેડ લેક. આ લેક એ વન ઓફ ધ મોસ્ટ વિઝિટેડ પ્લેસ ઓફ ધ કેનેડિયન રોકીઝમાં કન્સિડર થાય છે. ઇટ ઇઝ ડેફિનેટલી અ મસ્ટ વિઝિટ પોઈન્ટ. મૂવિંગ અહેડ વી કમ ટુ ધ પેટો લેક. પેટો લેકના જે અંદરના રોક ફ્લોરના કારણે એનો જે કલર છે એ આખો ટર્કોઇઝ બ્લુ દેખાય છે. વેન યુ સી ઇટ ફ્રોમ અપ તો એ લેકનો જે શેપ છે એ 3 પેટલ્સના શેપમાં દેખાય છે. દેટ ઇઝ અ મેપલ લીફ અને મેપલ લીફ એ કેનેડાના ફ્લેગ ઉપર તમે જોઈ શકો છો. મૂવિંગ અહેડ, કેનેડિયન રોકીઝનું વન ઓફ ધ મોસ્ટ સોટ આફ્ટર એટ્રેક્શન છે ધ આઈસ એક્સપ્લોરર રાઇડ. કોલંબિયન આઈસ ફિલ્ડ્સના આથાબાસ્કા ગ્લેશિયરમાં એક આઈસ એક્સપ્લોરર રાઇડ આપણે કરી શકીએ છીએ જે આપણને લગભગ 1.5 કલાકના ટાઈમમાં પૂરી કરાવડાવે છે. અહીંયાથી આગળ વધીને આપણે જેસ્પર ટાઉનમાં જઈએ છીએ. અહીંયા યુ વિલ ગો ક્રેઝી વિઝિટિંગ લોટ્સ એન્ડ લોટ્સ ઓફ લેક્સ. અહીંયાનું જે સૌથી મોસ્ટ વિઝિટેડ લેક કહેવાય છે એ છે મલીન લેક. એનું જે બ્લુ કલર છે એ બહુ જ ફેમસ છે અને ત્યાં આવેલું છે સ્પિરિટ આઇલેન્ડ. ધીસ સ્પિરિટ આઇલેન્ડ ઇઝ ધ મોસ્ટ ફોટોગ્રાફ્ડ પ્લેસ ઇન ધ વર્લ્ડ. જેસ્પરના બીજા જે બહુ જ ફેમસ લેક્સ છે એ છે પેટ્રિશિયા, પિરામિડ એન્ડ મેડિસિન લેક્સ. Coming to the wildlife. Wildlife is an integral part of the Canadian Rockies. Rockies na big 5 che: elk, moose, deer, wolf and bear. When you are traveling throughout the Rocky Mountain range, tame amathi koi pan animals ne gamme tyare on the road, in the park, near your hotels, kyai pan spot kari shako cho. You just need to keep your eyes open. Canadian Rockies ma adventure activity na ghana bada options possible che, jem ke એકોમોડેશનના જે ઓપ્શન્સ છે એમાં તમને હાઈ રાઇઝ હોટેલ્સ નહીં પણ 3-star, 4-star લોજીસના ઓપ્શન્સ મળશે. અહીંયા બેન્ફની અંદર વી પ્રોવાઈડ લોજીસ લાઈક વેન યુ કમ ટુ જેસ્પર. અહીંયા પણ ઘણા બધા લોજીસના ઓપ્શન્સ છે જેમ કે કમિંગ ટુ ધ મીલ્સ પાર્ટ. બેન્ફની અંદર યુ વિલ ગેટ વેરી ગુડ ઇન્ડિયન ફૂડ કારણ કે અહીંયાની ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ આપણને બહુ ટેસ્ટી ઇન્ડિયન ફૂડ આપી શકે છે. બટ ઇન જેસ્પર આપણને ઇન્ડિયન રેસ્ટોરન્ટનું ઓપ્શન નથી મળતું એન્ડ દેટ્સ ધ રીઝન આપણે ત્યાંનું લોકલ ફૂડ જેમ કે પીઝા, પાસ્તા, લઝાનિયા આ બધું લઈ શકીએ છીએ અને ઇટ ઇઝ વેરી વેરી ટેસ્ટી. ફ્રોમ ધ કેનેડિયન રોકીઝ જ્યારે આપણે એક્સ્ટ્રીમ વેસ્ટ કેનેડા એટલે કે વેન્કુવર બાજુ જઈએ છીએ તો વી ટેક અ હોલ્ટ ઇન કેમલૂપ્સ.
આપણી જે વેન્કુવર તરફની જર્ની છે એ જર્ની પર ટ્રાવેલ કરવાના ટુ ઓપ્શન્સ છે. ઓપ્શન નંબર 1 ઇઝ કે તમે આપણી બસ કે આપણી કોચની અંદર ટ્રાવેલ કરો, અને ઓપ્શન નંબર 2 ઇઝ કે આપણે એક સીનિક રેલ જર્ની લઈએ. This rail journey is a two-day rail journey જે આપણને કેલ્ગરીથી લઈ જઈને કેમલૂપ્સથી વેન્કુવર લઈ જાય છે. This takes about 2 days to reach Vancouver. Now coming to Vancouver. Vancouver એ કેનેડાનું third most popular city છે. It has been ranked one of the most livable cities in the world. It has a perfect location. એક બાજુ sea અને એક બાજુ mountains. You have to be in Vancouver. વેન્કુવરની સિટી ટુર ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ વન. અહીંયાનું જે સ્ટેનલી પાર્ક છે એમાં એક ટોટેમ પોલ ગાર્ડન છે. These totem poles are monumental sculptures. The huge cedar trees માંથી કાર્વ કરવામાં આવ્યું છે અને આ ત્યાંના ઇન્ડિજિનિયસ લોકોનું એક આર્ટ વર્ક ફોર્મ છે. નેક્સ્ટ વી ગો ટુ ધ કેપલાનો સસ્પેન્શન બ્રિજ. ધીસ ઇઝ અ રેઇન ફોરેસ્ટ જેની અંદર વર્લ્ડનું સૌથી લોંગેસ્ટ ફ્રી સ્ટેન્ડિંગ સસ્પેન્શન બ્રિજ બનાવેલું છે જે કેપેલાનો રિવરની ઉપર આવેલું છે. અહીંયા બીજા અટ્રેક્શન્સ પણ છે વિચ આર ધ ટ્રી ટોપ્સ એડવેન્ચર એન્ડ ધ ક્લિફ વોક. વેન્કુવર ઓલ્સો ઓફર સાઇટ્સ લાઇક ધ ગેસ ટાઉન જે ત્યાંનું લોકલ ઓર ઓલ્ડ ટાઉન કહી શકાય છે. ધ કેનેડા પ્લેસ એટલે જ્યાંથી અલાસ્કા ક્રુઝિસ ડિપાર્ટ થાય છે, અને ધ ગ્રાઉસ માઉન્ટેન. ગ્રાઉસ માઉન્ટેન ઉપર જવા માટે વી કેન ટેક અ ચેર લિફ્ટ ઓર અ ગોન્ડોલા રાઇડ. અને વન્સ યુ ગો અપ તો ત્યાં ઘણા બધા ઓપ્શન્સ છે, જેમ કે યુ કેન ગો અપ ક્લોઝ વિથ ધ બેર્સ. ત્યાં શોઝ થાય છે. દેર ઇઝ અ બર્ડ શો ઓલ્સો અવેલેબલ ઓન ધ ગ્રાઉસ માઉન્ટેન. વેન્કુવર એ બ્રિટિશ કોલંબિયા જે ત્યાંનું એક્સ્ટ્રીમ મોસ્ટ પ્રોવિન્સ છે એમાં લોકેટેડ છે. બ્રિટિશ કોલંબિયાનું કેપિટલ ઇઝ વિક્ટોરિયા. વિક્ટોરિયા જવા માટે વી નીડ ટુ ટેક અ ફેરી ફ્રોમ વેન્કુવર. આ ફેરી આપણને 1.5 કલાકમાં વેન્કુવર મેઇનલેન્ડથી વિક્ટોરિયા લઈ જાય છે, અને અગેન પાછા આવવા માટે વી કમ બાય અ ફેરી જે આપણને વિક્ટોરિયાથી વેન્કુવર લાવે છે. વિક્ટોરિયાના જે મેજર અટ્રેક્શન્સ છે એ ત્યાંનું હાર્બર એરિયા છે. અહીંયા તમે ઘણા બધા એક્ટિવિટીઝ માટે જઈ શકો છો. Victoria is very famous for the Bouchard Gardens. A world no one of the biggest and most beautiful gardens se. Next and the most beautiful resort town comes Whistler. A Vancouver thi 3 કલાક દૂર આવેલું છે. અહીંયા જવા માટે ધેર આર ટુ ઓપ્શન્સ. એક કે આપણે બસ કાં તો કોચમાં જઈ શકીએ છીએ, અને બીજું આપણે વિસલર માઉન્ટેનિયર કરીને એક સીનિક રેલ જર્ની છે એનું ઓપ્શન લઈ શકીએ છીએ. વિસલર એક પેડેસ્ટ્રિયન ટાઉન છે. અહીંયાના વિલેજમાં યુ આર નોટ અલાઉડ ટુ ટેક એની વેહિકલ્સ, એટલે આ ટાઉનમાં આપણે ચાલીને જ ફરવું પડે. સો યુ હેવ ટુ બી પ્રિપેર્ડ ફોર વોકિંગ. વિસલરનું સૌથી ઇમ્પોર્ટન્ટ અટ્રેક્શન છે ધ પીક ટુ પીક ગંડોલા. આ પીક ટુ પીક ગંડોલામાં ટોટલ 3 ગંડોલા એક્સપિરિયન્સીસ ઇન્વોલ્વ થાય છે. વેન્કુવર, વિસલર એન્ડ વિક્ટોરિયા, આ ત્રણેય જગ્યામાં તમને ઇન્ડિયન ફૂડનો કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે, બીકોઝ વી ગેટ વેરી ગુડ ઇન્ડિયન ફૂડ ઇન ઓલ ધીઝ પ્લેસીસ. પ્લસ અકોમોડેશન ઓપ્શન્સમાં તમને હોટેલ્સના ઓપ્શન્સ આ ત્રણેય જગ્યાએ અવેલેબલ થાય છે. એન્ડ હિયર એન્ડ્સ અવર જર્ની ઓફ ધ બ્યુટિફુલ કેનેડિયન રોકીઝ એન્ડ ધ વેસ્ટર્ન કેનેડા. અગર દુનિયામાં ક્યાંય સ્વર્ગ છે ફોર અસ તો ઇટ ઇઝ કશ્મીર, બટ ઇટ ઇઝ ઓલ્સો ધેર ઇન ધ કેનેડિયન રોકીઝ. આઈ હોપ યુ ઓલ વિઝિટ ધ કેનેડિયન રોકીઝ વેરી સૂન.